नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनो स्वागत छे। आज एक खास मुद्दा पर आपणे चर्चा करवा जई रह्या छे अने आ चर्चा में आपणी साथे बे खास मेहमानो जोड़ाया छे, निशित वरिया अने सिद्धार्थ भाई एबीवीपी साथे आ जोड़ायेला छे। अने आजे एबीवीपी नो स्थापना दिवस छे। एबीवीपी एटले अखिल भारतीय विद्यार्थी परिषद, अने आ जे विद्यार्थी परिषद छे तेना विषे जो बात करिए तो आजना समय में कहेवाय के दुनियानुं सौथी मोटुं युवाओनुं विद्यार्थीओनुं एक आ एक संगठन छे। अने भारत में जो बात करिए तो भारत में 32 लाख थी पण वधु विद्यार्थीओ आ संस्था साथे जोड़ायेला छे। अने एक आंकड़ा पर जो नजर करिए तो 2014 में ज देशभर में एक समय एक साथ 9 लाख जेटला लोको आ संस्था में जोड़ाया हता। आ संस्थाना इतिहास पर बात करिए तो 71 वर्ष थई गयुं छे अने 72મું वर्ष चालू थयुं छे। जे समय देश ने नवी नवी आजादी मळी हती अने आजादी ना समय में ज्यारे गांधी बापू की हत्या थई गई हती अने संघ पर ज्यारे बेन लगावामां आव्युं हतुं ते समय आ विचार संघ ने आव्यो हतो के संघ नी जे विचारधारा छे ते युवाओना मार्फते समाज में जाए। त्यारबाद संघ पर थी पाबंदी हटी गई, परंतु जे विचार संघे करी लीधो हतो ते विचार ने आगळ वधार्यो। 1949 में आ जे संस्था छे तेनी रचना थई अने त्यारबाद तो सिलेबस में शू होवू जोईए अने केन्द्रनी राजनीति शू होवी जोईए, बांग्लादेश अने भारतना विषय होय के पछी जम्मू कश्मीरनो विषय होय, राष्ट्रीय आंतरराष्ट्रीय अने जे विश्वविद्यालयना तमाम विषयोने लईने एबीपी बहार आव्यु। अने त्यारबाद आजनी जो बात करिए तो आजे एबीवीपीनुं जे स्तर छे तेनुं संगठन छे ते खूब मोटुं पण थई गयुं छे। परंतु एक वस्तु ए पण छे के इंसानने ज्यारे कोई ताकत मळी जाय छे, बळ मळी जाय छे तो एनो दुरुपयोग पण शरू थाय छे। ने भूतकाळमां एवा पण घणा किस्साओ बन्या के एबीवीपीना आंदोलनोमां हिंसा पण थवा लागी અને તેમની પર ઘણી જગ્યાઓ પર એવું પણ કહેવામાં લાગ્યું કે એબીવીપીના લોકો ગુંડાગીર્દી પર આવી ગયા છે। તો આ તમામ વસ્તુઓ પર આજે વાત કરીશું કે 71 વર્ષનો ઇતિહાસ આ યુવકો આજે આ જ પાર્ટીમાં છે। નિશિતભાઈ, આખો 71 વર્ષનો ઇતિહાસ છે, સૌથી પહેલા તો એ જ તમે ક્લિયર કરી દો કે લોકોને એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીની યુવા પાક છે, પરંતુ આની જે શરૂઆત છે તે સંઘના વિચારથી થઈ છે, તો શું કહેશો? ચોક્કસ, તો સૌપ્રથમ 9 જુલાઈ એટલે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ તરીકે આખા રાષ્ટ્રની અંદર, આખા દેશની અંદર વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ, સામાન્ય વિદ્યાર્થીઓ મનાવતા હોય છે। આજે 71 વર્ષ પહેલાં 9મી જુલાઈ 1949ની અંદર એબીવીપીની સ્થાપના થાય છે। વાત કરીએ 1947ની, જ્યારે દેશ આઝાદ થાય છે ત્યારે ઘણા બધા ભાગલા પડે છે દેશની અંદર, ઘણી બધી વિચારધારાઓની લડાઈઓ શરૂઆત થાય છે, દંગા ફસાદની શરૂઆત થાય છે। ત્યારે આ દેશની અંદર સાચી દિશા બતાવવા માટે અને દેશને એક સમૃદ્ધ બનાવવા અને રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવા માટે એક વિચાર લઈને, વિદ્યાર્થીઓની અંદર એક સારો વિચાર લઈને દેશને આગળ કઈ રીતે વધારી શકાય તેને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના થાય છે। અને લોકોને એવું ધ્યાનમાં હોય છે કે ભાજપ એટલે ભાજપની વિદ્યાર્થી સંગઠન એટલે એબીવીપી, તો ખાસ VNNના માધ્યમથી હું તમામ જનતાને, તમામ વિદ્યાર્થીઓને કહેવા માગીશ કે ભાજપની જ્યારે શરૂઆત થઈ એનાથી ઘણા વર્ષો પહેલાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની શરૂઆત થઈ હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એનું વિદ્યાર્થી સંગઠન ચોક્કસ કહી શકાય। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત 1925ની અંદર થઈ હતી, ત્યાર પછી સૌ પ્રથમ સંગઠન જો થયું હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થામાં, ત્યારે આ વિદ્યાર્થી પરિષદ છે। 1949ની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ઓફિશિયલ શરૂઆત થઈ છે, ત્યારબાદ જનસંઘની સ્થાપના થઈ હશે અને ત્યારબાદ ભાજપની સ્થાપના થઈ હશે, પરંતુ સૌ પ્રથમ વિદ્યાર્થી સંગઠનની સ્થાપના ભાજપ કરતાં પણ પહેલાં થયેલી છે। એટલે એવું કહેવું હિતાવહ નથી કે ભાજપનું જ એક વિદ્યાર્થી સંગઠન છે। ચોક્કસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાથી પ્રેરિત અને વિચારધારાથી આગળ વધતું ચોક્કસ સંગઠન છે, એવું ચોક્કસ કહેવા માંગીશ। સિદ્ધાર્થભાઈ, તમારાથી બી આ સવાલ પૂછું છું કે જે 71 વર્ષ પહેલા વિદ્યાર્થીઓ જે રાષ્ટ્રના વિચારો રાષ્ટ્રમાં લઈ જાય તેના માટે શરૂ કરવામાં આવી હતી, આજે તમે આ પાર્ટીમાં છો, એ જે વિચારથી શરૂ થયું હતું તે વિચાર આજે કેટલું પરિપૂર્ણ થઈ રહ્યું છે? સાચી વાત છે,
આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આ 71 વર્ષ સુધી કોઈ સંગઠન કામ કરે છે, આટલા લાંબા વર્ષ સુધી કામ કરવું કોઈ સંગઠન માટે એ આમ તમે જો તો એક કેટલી મોટી એક ચુનૌતી બને છે. અને જ્યારે 71 વર્ષના કાર્યકાળમાં વિદ્યાર્થી પરિષદ સતત કાર્યશીલ રહીને કામ કરે છે, જ્યારે કોઈ પણ રાષ્ટ્રહિતની વાત આવે છે કે કોઈ પણ રાષ્ટ્ર નિર્માણની વાત આવે છે, ત્યારે વિદ્યાર્થી પરિષદ સૌ પ્રથમ હોય છે કે જ્યારે તે વિદ્યાર્થીનું માર્ગદર્શન કરતું હોય છે. હવે આ જે વાત છે કે રાષ્ટ્રનું પુનઃનિર્માણ કે જેને ઉદ્દેશ્યને લઈને જ્યારે વિદ્યાર્થી પરિષદ કામ કરે છે, અને વિદ્યાર્થી પરિષદ જે કહે છે કે ભાઈ આજનો જે વિદ્યાર્થી છે તે આજનો નાગરિક છે, નહીં કે આવતીકાલનો નાગરિક છે, અને આજના યુવાનની સૌથી વધારે ભૂમિકા હોય છે રાષ્ટ્રના પુનઃનિર્માણ માટે, તો મને જ્યાં સુધી ખબર છે અને જ્યાં સુધી વિદ્યાર્થી પરિષદ પણ પ્રયત્નશીલ છે, ત્યાં સુધી લગભગ અત્યારે વિદ્યાર્થી પરિષદ દરેક કેમ્પસમાં અને કોઈ પણ એવો કેમ્પસ નહીં હોય જમ્મુ કાશ્મીરથી લઈને કેરળ સુધી અને ગુજરાતથી લઈને નોર્થ ઇસ્ટ સુધી કે જ્યાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ નહીં હોય, અને ત્યાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સામાન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની ભૂમિકા દેખાડે છે કે ભાઈ રાષ્ટ્ર નિર્માણમાં આપણા વિદ્યાર્થીઓનું કેટલું જરૂરી છે. નિશિતભાઈ, જે રીતે મેં કીધું કે સંપૂર્ણ ભારતમાં કોઈ વિશ્વવિદ્યાલય એવું બાકી નહીં હોય જ્યાં એબીવીપી નહીં હોય, અને આટલું વર્ષ જૂનું છે, પરંતુ જે એની શરૂઆત થઈ હતી તો આંતરરાષ્ટ્રીય મુદ્દાઓથી લઈને જે પાઠ્યપુસ્તકોમાં કયા સિલેબસ હોવા જોઈએ ત્યાં સુધીની તમે આંદોલનો કરતા હતા. આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તમારા બાદ જે સંસ્થાઓ બની છે કે ભાઈ એનએસયુઆઈ હોય કે અનેક બીજી સંસ્થાઓ છે, તે લોકો પણ આ જ વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવી રહી છે, તો આ સમયમાં એબીવીપી એવું શું કર્યું કે વિદ્યાર્થીઓ એમનાથી થોડા દૂર જતા રહ્યા? ચોક્કસ ધ્યાનમાં આવે છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સતત 71 વર્ષથી સતત કાર્યશીલ છે, અને એક રાજનૈતિક વાત નથી પરંતુ ઘણા બધા એવા પ્લેટફોર્મો છે જ્યાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સારું નેતૃત્વ કરી રહ્યા છે. એ ચાહે ઇન્ડસ્ટ્રીની વાત હોય, ક્રિકેટની વાત હોય, કે મીડિયાકર્મીઓની વાત હોય, કે રાજનૈતિક, દરેક જગ્યાએ એબીવીપીના કાર્યકર્તાઓ આગળ વધે છે. ત્યારે ઘણા બધા એવા મુમેન્ટ્સ આ દેશની અંદર થયા કે સરકારની સામે વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓના હિત માટે લડવું પડ્યું. ત્યારે ચોક્કસ એવો માહોલ ઘણી બધી જગ્યાએ એવો કરવામાં આવ્યો કે વિદ્યાર્થી પરિષદ તો ફક્ત ગુંડાગર્દી કરતું હોય છે, વિદ્યાર્થી પરિષદ એટલે ફક્ત નારેબાજીને નેતાગીરી જ કરતું હોય છે. પરંતુ આ માધ્યમથી હું તમને ચોક્કસ કહેવા માગીશ કે આ એ જ વિદ્યાર્થી પરિષદ છે કે જ્યારે 1947ની અંદર જ્યારે દેશ આઝાદ થાય છે, ત્યારે જમ્મુ કાશ્મીરનો જ્યારે વિષય આવે છે, ત્યારે 1990ની અંદર ઝંડા ચોકની અંદર જ્યારે તિરંગો સળગાવવામાં આવે છે, ત્યારે આ જ વિદ્યાર્થી પરિષદના 10,000થી વધુ કાર્યકર્તાઓ આખા રાજ્યની અંદરથી ભેગા થઈ અને ઝંડા ચોકે જાય છે અને એક સંકલ્પ લે છે કે જહાં હુઆ તિરંગે કા અપમાન વહીં કરેંગે તિરંગે કા સમ્માન. એટલે આ વિચાર સૌ પ્રથમ જો કોઈ વિદ્યાર્થી સંગઠનમાં આવ્યો હોય તો એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે. ના કોઈ ફક્ત નેતાગીરીની વાત છે કે ના કોઈ ફક્ત ગુંડાગર્દીની વાત છે, પરંતુ જ્યારે રાષ્ટ્રની વાત આવે, સમાજની વાત આવે ને વિદ્યાર્થીઓની વાત આવે, ત્યારે સતત અગ્રેસર રહે છે. એક રાષ્ટ્ર, એક વિધાન, એક સંવિધાન એ વિદ્યાર્થી પરિષદની પ્રથમ ભૂમિકા છે. બીજી વાત કરીએ તો છેલ્લા 5 વર્ષથી મિશન સાહસી કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આખા દેશની અંદર એક કાર્યક્રમ થતો હોય છે કે જે આપણી મહિલાઓ છે, જે સ્ટુડન્ટ્સ છે, આપણી બહેનો છે, તે લોકોને સશક્તિકરણ, નારી સશક્તિકરણની વાત થાય છે, ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ દરેક કોલેજ કેમ્પસની અંદર, દરેક સ્કૂલ કેમ્પસની અંદર જઈ અને કરાટેના જે ટ્રેનર્સ છે એમને સાથે લઈ જઈ અને તેમને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપતું હોય છે. છેલ્લા 5 વર્ષથી 80,000થી વધુ વિદ્યાર્થીઓ દર વર્ષે વિદ્યાર્થીઓને એબીવીપી ટ્રેનિંગ આપતું હોય છે. એટલે સમાજની અંદર જ્યારે સમાજની વાત કરવામાં આવે ત્યારે ફક્ત રાજનૈતિક વાત નથી કરતા હોતા, વિદ્યાર્થીઓનો હિત એ અમારો સર્વોપરી હોય છે, કે વિદ્યાર્થીઓનો હિત અને વિદ્યાર્થીઓની તકલીફ એ એબીવીપીની તકલીફ હોય છે. જ્યારે ફક્ત એવું નથી કે ફક્ત વિદ્યાર્થીઓનો જ વિષય, પરંતુ એબીવીપીના ઘણા બધા એવા છે કે ચલો કેરલા મિશન છે, જમ્મુ કાશ્મીરનું હોય, ચિકન નેક છે, ઘણા બધા એવા સમાજની અંદર બી વિઘટનકારી શક્તિઓ જ્યારે વધતી હોય છે ત્યારે તેની માટે સજ્જન શક્તિનું નિર્માણ પણ એબીવીપીના કાર્યકર્તાઓના માધ્યમથી કરવામાં આવતું હોય છે. સિદ્ધાર્થભાઈ, આ જ સવાલ મેં તમને પૂછું છું કે આટલી જૂની પાર્ટી છે, સંઘની જે વિચારધારા છે તે જ યુવાઓના મારફતે દેશમાં લઈ જવાની વાત છે, અને જે નિશિતભાઈએ જણાવ્યું કે રાષ્ટ્રીયતાના જે મુદ્દાઓ છે તેને લઈને એબીપી ચાલ્યું છે, પરંતુ વિદ્યાર્થી સંગઠન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે જે વિદ્યાર્થીના મુદ્દા છે, જે વિદ્યાર્થી છે એટલે વિદ્યાર્થીના મુદ્દા, એ છોડીને રાષ્ટ્રવાદ તરફ વધારે ગયા છે આપણે? હવે વિષય આવો છે તો જ્યારે વાત કરું તો જ્યારે વિદ્યાર્થીઓના કોઈ પણ મુદ્દા આવે છે, પછી તે કોલેજ કેમ્પસમાં હોય છે, યુનિવર્સિટીમાં હોય છે,
તો ત્યારે વિદ્યાર્થી પરિષદ એ નિર્ણય માટે એ મુદ્દાઓને લઈને તરત જ રજૂઆત કરે છે, આવેદન પત્ર આપે છે અને તેની સામે ત્વરિત પગલાં ભરે છે. પરંતુ આમાં થોડે અંશે એવું છે કે જ્યારે વિદ્યાર્થી પરિષદ જ્યારે વિદ્યાર્થીઓના મુદ્દાઓ સોલ્વ કરે છે, પરંતુ એની સાથે સાથે જ્યારે જે રાષ્ટ્રવાદની જે વાત કરે છે, તો અમુક લોકોને એવું થતું હોય છે કે તેઓ રાષ્ટ્રવાદને વધારે પ્રેરિત કરે છે અને વિદ્યાર્થીઓના મુદ્દાઓ અત્યારે થોડા સાઈડમાં કરી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થી પરિષદની સ્થાપના જ તે મૂળ હેતુથી થઈ છે કે વિદ્યાર્થીઓનું તેમાં હિત હોવું જોઈએ અને વિદ્યાર્થી તે સર્વોપરી હોવો જોઈએ. એટલે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓની કોઈ પણ રજૂઆત વિદ્યાર્થી પરિષદ પાસે આવેલી છે અથવા વિદ્યાર્થી પરિષદના ધ્યાનમાં આવેલી છે, કોઈ પણ એવા મુદ્દાઓ કે જે વિદ્યાર્થીઓને અન્યાય કરે છે, પછી તે કોઈ પણ હોય, સરકાર દ્વારા લેવાયેલા હોય કે કોલેજ દ્વારા હોય કે કોલેજ કેમ્પસ દ્વારા હોય, અને અથવા તો તે વિદ્યાર્થીઓ જે છે કે તે જ્યારે વિદ્યાર્થી પરિષદ પાસે તે મદદ માંગવા આવે છે, ત્યારે ત્યારે દરેક વખતે વિદ્યાર્થી પરિષદ તેમની સાથે ઊભું છે અને તેમની મદદ કરી છે. નિશિતભાઈ, દેશની વાત હોય કે રાજ્યની વાત હોય, ચીમનભાઈની સરકાર જ્યારે પડી હતી ત્યારે પણ એબીવીપીનો બહુ જ મહત્વ રોલ હતો. દેશની ઇમરજન્સીની વાત હોય ત્યારે પણ મહત્વનો રોલ હતો. તો આ બધા જે એબીવીપીએ જે કામ કર્યું, એવું કહી શકાય કે જે ભૂતકાળની જે સરકારો હતી તેના નાકમાં કોઈએ દમ લાયા હોય તો તે એબીવીપી હતું? એક ચોક્કસ જ્યારે એબીવીપીની શરૂઆત થઈ એના જ્ઞાનશીલ એકતા અને વિદ્યાર્થી હિત, રાષ્ટ્રહિત અને વિદ્યાર્થીઓના હિતને લઈને ચાલતું વિદ્યાર્થી સંગઠન છે. કોઈ રાજનૈતિક રોટલા શેકવાની આમની વાત નથી એબીવીપીની, પરંતુ ચાહે ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય કે ગમે તેની સરકાર હોય, પરંતુ જે સરકારના માધ્યમથી વિદ્યાર્થીઓને કોઈ અન્યાય થતો હોય ત્યારે વિદ્યાર્થી પરિષદ સતત ઊભું રહે છે અને એમની તકલીફ, એ વિદ્યાર્થી પરિષદની તકલીફ એ સમજી અને આગળ વધતું હોય છે. ત્યારે ઘણા બધા એવા ભૂતકાળની અંદર પણ વિષયો ધ્યાનમાં આવે છે કે વિદ્યાર્થી પરિષદની રજૂઆતની શરૂઆત થાય છે અને એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનું નિર્માણ થાય છે અને ઘણી બધી સરકારો પણ પડેલી છે. એટલે વિદ્યાર્થી પરિષદને કોઈ પોલિટિકલ એજન્ડા નથી, ફક્ત વિદ્યાર્થીઓનો એજન્ડા છે. એટલે એ વિદ્યાર્થીઓના એજન્ડાને લઈને અમે આગળ વધીએ છીએ અને ઘણા બધા એવા હાલમાં પણ એવા વિષયો છે કે વિદ્યાર્થી પરિષદ ફક્ત આવેદન આંદોલન કરીને નહીં પરંતુ સમાજની અંદર સારી કઈ રીતના મેસેજ આપી શકે તેની માટેનું સતત કાર્યશીલ છે અને એની માટે સતત આગળ વધતું આવ્યું છે. સિદ્ધાર્થભાઈ, ભલે તમે રાજકીય પાર્ટી કે બીજેપી સાથે ના જોડાવા માંગતા હોય કે તમે ના માનતા હોય, પરંતુ એક આંકડો જે છે કે 2014 પછી કેન્દ્રમાં જ્યારે ભાજપની સરકાર આવી તે જ વર્ષમાં 9 લાખ લોકો જોડાયા છે આનામાં, તો એવું કહી શકાય કે લોકો તો માને જ છે? હવે એ વાત સાચી છે. હવે જ્યારે આજે આપણે સંઘ પરિવારની વાત કરવા જશું તો સંઘ પરિવારની બહુ બધી ભગીની સંસ્થાઓ છે અને સંઘનો એક જ ઉદ્દેશ્ય છે, રાષ્ટ્રહિત અને હિન્દુ રાષ્ટ્ર. હવે જ્યારે સંઘનું આ જે ઉદ્દેશ્ય છે તો ત્યારે સંઘના ઉદ્દેશ્યને લીધે એની જે ભગીની સંસ્થાઓ છે તો તેની વિચારધારા સમાન હોવાની તે વસ્તુ સામાન્ય છે કે પાર્ટીની બીજેપી જે છે તેની વિચારધારા પણ સરખી હશે વિદ્યાર્થી પરિષદની સાથે. તો એવું ઘણી વખત બને છે કે વિદ્યાર્થી પરિષદમાં કામ કરનાર બધા જે કાર્યકર્તાઓ હોય છે જે રાષ્ટ્રીય વિચારધારા લઈને ચાલે છે અને તે લોકો બીજેપીમાં કામ કરતા હોય છે, તો એટલા માટે બીજા જે લોકો છે તેને એવું લાગે છે કે ભાઈ જે લોકો એબીવીપીમાં કામ કરે છે તે જ લોકો બીજેપીમાં કામ કરે છે. પણ હાલની તારીખમાં વિદ્યાર્થી પરિષદનું ક્યારેય એવું નથી થયેલું કે કોંગ્રેસની સરકાર હોય કે બીજેપીની સરકાર હોય તો આપણે તેમનો વિરોધ ના કરીએ, પરંતુ જ્યારે જ્યારે વિદ્યાર્થીઓના હિતોની અને રાષ્ટ્રહિતની વાત આવે છે ત્યારે સામે કોઈની પણ સરકાર હોય ત્યારે વિદ્યાર્થી પરિષદ આવેદન પત્ર આપે છે, રજૂઆત કરે છે અને જો તે વસ્તુ નથી થાય તો ઉગ્ર આંદોલન પણ કરે છે. નિશિતભાઈ, આંદોલન પણ કરે છે, રજૂઆત પણ કરે છે, પરંતુ એવું કેમ બન્યું કે થોડા સમય બાદ જ્યારે શક્તિ મળી, પાવર આવ્યું, ત્યારે અનેક જગ્યાઓથી આવા જ ન્યૂઝ આવવા લાગ્યા કે ભાઈ ફલાણી ઓફિસમાં એબીપી વાળાએ તોડફોડ કરી, હુમલો કર્યો, તો જે આવેદન પત્ર આપવાની જે પદ્ધતિ હતી એમાં ઉગ્રતા કેમ દેખાય છે કે પછી આ કોઈનું ખાલી ચિત્રણ છે એવું? એક ચોક્કસ તમારા માધ્યમથી કહેવા માંગીશ કે 70 વર્ષોનું જે શાસન હતું એ આ દેશ માટે આઝાદી નથી પરંતુ ગુલામી જ હતી. ઘણા બધા એવા વિદ્યાર્થી સંગઠનો હશે, ઘણા બધા રાજનૈતિક સંગઠનો હશે, સામાજિક સંગઠનો હશે, પરંતુ એક જ હાથનું શાસન ચાલતું હતું અને એ જ કે એ જ પ્રમાણે લોકોને ચાલવું પડતું હતું. અને ઘણા બધા એવાને ઇમરજન્સીની વાત કરીએ તો બધાને દબાઈને રાખવામાં આવતા હતા, પરંતુ વિદ્યાર્થી પરિષદ 1975 હોય કે 1990 હોય સતત કાર્યશીલ હતું અને એવા ખોટા મેસેજો પ્રસારિત કરવામાં આવતા હતા કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, આ વસ્તુ ખોટી થઈ રહી છે. પરંતુ ધ્યાનમાં આવે છે કે આ લોકશાહી છે, કોઈને દબાવી જ નહીં શકાય, એટલા માટે વિદ્યાર્થી પરિષદનું કોઈ પણ વિષય હોય, જ્યારે કેરળની અંદરની વાત કરીએ તો કેરળની કોમ્યુનિસ્ટ સરકાર દ્વારા જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવતા હોય છે ત્યારે તેમને સરેઆમ ગોળી મારી દેવામાં આવતી હોય છે.
એટલે આ જ દેશ કે જે ભારત હજારો વર્ષોથી ગુલામીમાં હતું, 200 વર્ષોથી ગુલામીમાં હતું, અને ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા વીર સપૂતોના માધ્યમથી જો એમને બલિદાન આપીને જો દેશ આઝાદ થતો હોય, અને આઝાદ દેશની અંદર પણ જો ભારત માતા કી જે વંદે માતરમના નારા લગાવવા એ ગુનો સાબિત થતો હોય, તો ધ્યાનમાં આવે છે કે વિદ્યાર્થી પરિષદ કટિબદ્ધ છે એની સામે લડત આપવા માટે. અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે મને પણ એક ગર્વ થાય છે કે જ્યારે ભારત માતા કી જેને વંદે માતરમના નારા આપણે જ્યારે લગાવતા હોય છે ત્યારે આપણને પણ પોરે અંદરથી જુસ્સો આવે છે કે હા, અમે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા છે, અને ચાહે કોઈ પણ સરકાર હોય, કોઈ પણ વિચારધારા હોય, પરંતુ રાષ્ટ્રહિત એ જ અમારો ધ્યેય છે, એની માટે અમે ચાલતા હોય છે આગળ. સિદ્ધાર્થભાઈ, તમને એક છેલ્લો સવાલ પૂછી લઉં છું કે જે આ સંસ્થાની શરૂઆત થઈ હતી તે સમયે લેફ્ટને વામપંથી લોકોનું બહુ પાવર હતું ને, એના જવાબ માટે યુવા પાંખ ઊભી કરવામાં આવી હતી, તો આજે લેફ્ટ અને રાઈટ, લેફ્ટ રાઈટની વચ્ચે એક વચ્ચેનો માનવી ફસાઈ ગયો છે, આજે એક સામાન્ય વ્યક્તિ જે ના લેફ્ટને માને છે ના રાઈટને માને છે, તો એની પર જે રીતેના ન્યૂઝ આવે છે કે પ્રેશર આવે છે કે તમે જો નહીં બોલો તો તમે એક મિનિટમાં જ ગદ્દાર છો કે દેશદ્રોહી છો, તો આવો માહોલ કેમ પેદા થઈ રહ્યો છે? હવે આપણે જ્યારે જોઈ શકીએ છીએ કે જ્યારે આઝાદી મળી અને એની પછી એક સમગ્ર ભારતની અંદર બે વિચારધારાઓ હતી, એક હતી વામપંથી વિચારધારા અને એક જે આપણે રાષ્ટ્રહિતની વિચારધારા, રાષ્ટ્રવાદી વિચારધારા કહીએ છીએ તે. હવે તમે જોઈ શકો છો કે જ્યારે ઇમરજન્સી આવી, આ બધા વિષયોમાં બહુ બધી એવી મોટી મોટી કોલેજો છે, બહુ બધી મોટી યુનિવર્સિટીઓ છે કે જેના પ્રોફેસર અથવા તો તેના જે પ્રિન્સિપાલ હોય છે તે પોતે વામપંથી વિચારધારા ધરાવતા હોય છે, અને તેઓ પોતે પોતાના વિદ્યાર્થીઓને વામપંથી વિચારધારા માટે પ્રેરિત કરતા હોય છે અથવા તો તેમને તે સમૂહવાતા હોય છે. હવે જ્યારે આ વાત આવે છે ત્યારે વિદ્યાર્થી પરિષદ સામે આટલા વર્ષોથી લડત આપે છે. તમે વાત કરી શકો તો જેએનયુની, તો જેએનયુમાં ધ્યાનમાં જશે કે હમણાં ઘણા સમયથી અત્યારે વિદ્યાર્થી પરિષદનું વર્ચસ્વ અત્યારે બહુ જ સારું છે. હવે જ્યારે બે વિચારધારાની વાત આવે છે, જ્યારે તમે બે વિચારધારાઓની વાત કરી રહ્યા છો, તો ત્યારે વિચારધારા એક એવું બીજ છે કે જે તમે આજે રોપ્યો છે તે કાલે વટવૃક્ષ બનીને બહાર નીકળશે. તો જેટલું વિદ્યાર્થી પરિષદ તરફથી થઈ શકે છે તેટલું વિદ્યાર્થી પરિષદ બધી જ જગ્યાએ એ રાષ્ટ્રવાદી વિચારધારા લઈને જાય છે. અને વાત રહી કોઈ પણ સામાન્ય વિદ્યાર્થીની અથવા તો સામાન્ય માણસની, તો જેટલા વિદ્યાર્થીઓ છે, જેટલા નોર્મલ માણસો છે, વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યક્રમો એવી રીતે ક્રિએટિવ હોય છે, વિદ્યાર્થી પરિષદના દરેક વિચાર એવી રીતે હોય છે, વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમોના માધ્યમથી વિદ્યાર્થી પરિષદ એવા પ્રેરણા સ્ત્રોત સંદેશા આપે છે કે આપણી આ રાષ્ટ્રવાદી વિચારધારા છે અને આપણી આ જે છે એ કોમ્યુનિસ્ટ વિચારધારા છે અથવા તો વામપંથી વિચારધારા છે. પછી તમે જોઈ શકો કે હમણાં તે હાલની તારીખમાં જે કોરોનાની જે મહામારી ચાલતી હતી, અને કોરોનાની મહામારી ચાલતી હતી છતાંય તે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ, પછી તે નોર્થ ઇસ્ટના વિદ્યાર્થીઓ ફસાણા હોય, કાશ્મીરના વિદ્યાર્થીઓ ફસાણા હોય, યુપી અથવા તો એમપીની અંદર રહેલા મજૂરો ફસાણા હોય, તો તેને તે આપણો જ તે ભાઈ છે, આપણો જ તે એ સગો છે એવી રીતે માનીને ગુજરાતમાંથી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તેઓને પોતાના ઘર સુધી પહોંચાડે છે. અને એવું નથી તેમના ઘર સુધી, પરંતુ તે વિદ્યાર્થી અથવા તો તે લોકો જ્યાં સુધી ઘરે નથી પહોંચતા ત્યાં સુધી રસ્તામાં તેને જમવાથી માંડીને બધી વ્યવસ્થાઓ કરે છે. અને જો આવું કોઈ વિદ્યાર્થી પરિષદ જે એક છે એક જ માત્ર સંગઠન છે કે જે આવી બધી રાષ્ટ્રહિતની બધી વ્યવસ્થાઓ કરે છે, બાકી અત્યાર સુધી મારા ધ્યાનમાં નથી આવેલું કોઈ પણ વિદ્યાર્થી સંગઠને આવું કરેલું હોય અથવા તો કોઈ પણ પાર્ટીએ પણ આટલી હદે કરેલું હોય. નિશિતભાઈ, છેલ્લો સવાલ તમને પૂછું છું. અમારા જે દર્શકો છે તે તમને જોઈ રહ્યા છે, આટલી મોટી પાર્ટી છે, 71 વર્ષ જૂની પાર્ટી છે, વિદ્યાર્થીઓનો કોઈ પણ મુદ્દો હશે, ભલે પછી કોઈ બી સરકાર, તમે જેમ કીધું કે કોઈ બી સરકાર હશે, તમને જો એ લોકો સંપર્ક કરશે તો તમે એમની અવાજ જરૂર ઉઠાવશો કે પછી જોશો કે આ કઈ પાર્ટી છે અને આ કઈ પાર્ટી? ચોક્કસ, જેટલા આપણી સાથે ઉપસ્થિત છે, અહીંયા જોડાયેલા છે, તેમને હું ચોક્કસ એક વિદ્યાર્થી પરિષદના નેતૃત્વ તરીકે હું ચોક્કસ કહેવા માંગીશ કે વિદ્યાર્થી પરિષદ એ કોઈ પાર્ટી નથી, પરંતુ એક ઓર્ગેનાઇઝેશન છે, જે એક સંગઠન છે કે જે ફક્ત વિદ્યાર્થીઓ માટે લડતું આવે છે, કોઈ રાજનીતિ નથી કરતું કે કોઈ ઇલેક્શન બી નથી લડતું, ચાહે ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય, કોઈ પણ સરકાર હોય, પરંતુ વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ અમારો પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓનું હિત એ અમારું હિત છે. જ્યારે હમણાં જ કોરોનાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થી પરિષદના દરેકે દરેક જિલ્લા વાઇઝ અમે નંબર બી, હેલ્પલાઇન નંબર બી જાહેર કર્યા હતા કે કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ જાતની તકલીફ પડતી હોય એબીઈપીનો સંપર્ક કરે, અમારા કાર્યકર્તાઓ આ હેલ્પલાઇન નંબરથી તમારો સંપર્ક કરીને તમને અમારાથી યથાયોગ્ય જે કંઈ મદદ કરી શકીશું અમે પૂર્ણ કરીશું, અને ઘણા બધા વિદ્યાર્થીઓને મદદ પણ કરી છે. એક વિદ્યાર્થી સંપર્ક અભિયાનના માધ્યમથી અમે 1400 કાર્યકર્તાઓએ આખા ગુજરાતની અંદર
एक કાર્યકર્તા 10 વિદ્યાર્થીઓનો સંપર્ક એટલે 14000 વિદ્યાર્થીઓનો સામાન્ય વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો અને એમને પૂછ્યું હતું કે કંઈક પણ તમારી તકલીફ હોય તમારા કોઈક સજેશન્સ હોય પરીક્ષા લક્ષી બી ઘણા બધા વિષયો ચાલી રહ્યા છે ત્યારે તેમને પણ કોઈ તકલીફ પડતી હોય તેમનું કોઈ સજેશન હોય એ સજેશનનું પણ અમે ધ્યાન દોર્યું હતું અને સરકારને પણ અમે ધ્યાન દોર્યું છે કે આની પર ચોક્કસ નિર્ણય લેવામાં આવે સતત 3 મહિનાથી લાઇસનિંગમાં હતા અમે કે વિદ્યાર્થીઓના હિત માટે આગળ કઈ રીતનું પરીક્ષા લક્ષી નિર્ણય લેવામાં આવે અને ચોક્કસ સરકારે પણ એનું ધ્યાન દોર્યું છે ને એનું ધ્યાનમાં લીધેલું છે કે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે તે રીતે કઈ રીતનું આગળ વધી શકાય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય આગળ આપણા દેશનું ભવિષ્ય છે તે ધ્યાનમાં રાખીને અમે ચોક્કસ એબીપી તરફથી તમામને કહેવા માંગીએ છીએ કે અમારે વડોદરાની અંદર પણ અને ગુજરાતની કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડતી હોય એબીપીનો સંપર્ક કરે અમે કટિબદ્ધ છીએ તમારી મદદ કરવા માટે ખૂબ ખૂબ આભાર નિશિતભાઈ અને સિદ્ધાર્થભાઈ તમે અમારી સાથે જોડાયા અને આજનો દિવસ આમનો દિવસ છે કેમ કે આમની જે સંસ્થા છે તેનો આજે સ્થાપના દિવસ છે દેશમાં સૌથી મોટી અને સૌથી જૂની કોઈ વિદ્યાર્થીની સંસ્થા હોય તો તે એબીવીપી છે અને આજના દિવસે અમે પણ તેમના સ્થાપના દિવસ પર તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ।